welcome to me micro channel. I am Vibhuti Mistry. Today I would like to talk about antigen. First, what is antigen? Antigen shu chhe? An antigen is a substance which, when induced into a body, evokes immune response to produce a specific antibody with which it is react in observable manner. એન્ટીજન એવો સબસ્ટન્સ છે જે એન્ટીબોડી સાથે બાઇન્ડ થયા પછી ઇમ્યુન રિસ્પોન્સ આપે. મીન્સ હિયર એન્ટીજન પ્લસ એન્ટીબોડી, ધેન વોટ હેપન, મેક અ કોમ્પ્લેક્સ. એન્ટીજન, antibody complex, which give immune response against pathogen. Antigen એક એવો substance છે જે antibody સાથે જોડાય અને antigen antibody complex બનાવે. હવે એ complex immune response આપે, એટલે કે કોઈ pathogen ની અમે સામે ઇમ્યુનિટી આપે. તો પછી એવો ક્વેશ્ચન થાય કે એન્ટીબોડી શું છે? એન્ટીજન તો આપણને ખબર પડી કે એવો સબસ્ટન્સ છે, હવે એન્ટીબોડી શું છે? એન એન્ટીબોડી ઓલ્સો નોન એઝ અ ઇમ્યુનોગ્લોબ્યુલિન, વિચ ઇઝ અ લાર્જ વાય શેપ પ્રોટીન પ્રોડ્યુસ મેઇનલી બાય પ્લાઝમા સેલ્સ, ધેટ ઇઝ યુઝ બાય ઇમ્યુન સિસ્ટમ ટુ ન્યુટ્રલાઇઝ પેથોજન સચ એઝ અ પેથોજેનિક બેક્ટેરિયા એન્ડ વાયરસ. એન્ટીબોડી એ પણ એક ટાઈપનું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન એ આ વાય શેપ છે, વાય શેપ. હવે વાય શેપ જોઈ તો એમાં બે ચેન પ્રેઝન્ટ છે. આ છે હેવી ચેન ને આ છે લાઇટ ચેન. બે ટાઈપની ચેન પ્રેઝન્ટ હોય. વાય શેપનો મોલેક્યુલ એ છે મોલેક્યુલ, પ્રોટીન મોલેક્યુલ છે. તેનો યુઝ થાય ઇમ્યુન સિસ્ટમ તરીકે. આ એન્ટીબોડી પ્લાઝમા સેલમાં પ્રેઝન્ટ હશે, એ પેથોજનની સામે ઇમ્યુન રિસ્પોન્સ આપશે. પેથોજન એટલે કેવા? બેક્ટેરિયા છે, વાયરસ છે. હવે આ એન્ટીજન છે, સપોઝ એનો શેપ આવો છે. એન્ટીજન નું શોર્ટ ફોર્મ છે, એન્ટીબોડી વાય શેપ છે. તો બાઇન્ડ કેવી રીતે થશે? આ એન્ટીજન છે, એની સાથે એન્ટીબોડી આ રીતે બાઇન્ડ થશે ને આ રીતે કોમ્પ્લેક્સ બનશે. હવે આ કોમ્પ્લેક્સ ઇમ્યુન રિસ્પોન્સ આપશે. ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા, પેથોજન જે કોઈ બોડીમાં એન્ટર થાય તેની સામે ઇમ્યુન સિસ્ટમ પ્રોડ્યુસ કરે, ડેવલપ કરે. હવે ટાઈપ્સ ઓફ એન્ટીજન તો બે ટાઈપ્સ છે, કમ્પ્લીટ એન્ટીજન ને હેપ્ટેન્સ. કમ્પ્લીટ એન્ટીજન, ધીસ આર સબસ્ટન્સ વિચ કેન ઇન્ડ્યુસ એન્ટીબોડી ફોર્મેશન, induce antibody formation by themselves and can react specifically with this antibody. પોતાની જાતે એન્ટીબોડી ફોર્મેશન ને ઇન્ડ્યુસ કરે એવું સબસ્ટન્સ જે એન્ટીબોડી સાથે રિએક્ટ કરે તેને કહેવાય કમ્પ્લીટ એન્ટીજન. હવે હેપ્ટેન્સ, હેપ્ટેન્સ બે પ્રકારનું છે, કેરિયર પ્રોટીન અને એન્ટીજેનિક ડિટરમિનન્ટ્સ. હવે હેપ્ટેન્સ આર સબસ્ટન્સ વિચ આર અનેબલ ટુ ઇન્ડ્યુસ એન્ટીબોડી ફોર્મેશન, અનેબલ ટુ ઇન્ડ્યુસ ધ એન્ટીબોડી ફોર્મેશન ઓન ઇટ્સ ઓન સેલ. પોતાની જાતે એન્ટીબોડી ફોર્મ કરી શકતા નથી, ફોર્મેશન નહીં થાય, બટ કેન બીકમ અ ઇમ્યુનોજેનિક વેન ધ કોવેલેન્ટલી લિંક ટુ ધ પ્રોટીન કોલ્ડ એઝ અ કેરિયર પ્રોટીન. જ્યારે એક કોઈ પ્રોટીન સાથે કોવેલેન્ટલી બાઇન્ડ થાય
ત્યારે ઇમ્યુનોજેનિક બને. ઇમ્યુનોજેનિક એટલે કે કેપેબલ ટુ ઇન્ડ્યુસ એન્ટીબોડી ફોર્મેશન. અત્યારે અનેબલ છે, જ્યારે પ્રોટીન જોડે બાઇન્ડ થશે ત્યારે એબલ થશે, કેપેબલ થશે ઇમ્યુન સિસ્ટમ ફોર ડેવલપ કરવામાં, એન્ટીબોડીનું ફોર્મેશન કરશે. તેને કહેવાય કેરિયર પ્રોટીન. હવે એન્ટીજેનિક ડિટરમિનન્સ. ઇટ ઇઝ અ સ્મોલેસ્ટ યુનિટ ઓફ એન્ટીજેનિસિટી. એન્ટીજન પઝેસ અ નંબર ઓફ ધીસ ડિટરમિનન્ટ્સ. એન્ટીજનમાં ઘણા બધા ડિટરમિનન્ટ્સ આવેલા હોય છે. ઈચ ટાઈપ ઓફ ડિટરમિનન્ટ્સ ઇન્ડ્યુસ અ સ્પેસિફિક એન્ટીબોડી ફોર્મેશન. દર એક ટાઈપનું ડિટરમિનન્ટ્સ એ સ્પેસિફિક એન્ટીબોડીનું ફોર્મેશન કરે, કોઈ ચોક્કસ એન્ટીબોડીનું ફોર્મેશન કરે. એન્ડ હવે અને એપિટોપ પણ કહી શકાય. એન્ટીજેનિક ડિટરમિનન્ટ્સ ઇટ્સ અ વન ટાઈપ ઓફ એપિટોપ. હવે એપિટોપ શું છે? એન એપિટોપ ઓલસો નોન એઝ અ એન્ટીજેનિક ડિટરમિનન્ટ ઇઝ અ પાર્ટ ઓફ એન એન્ટીજન દેટ ઇઝ રેકગ્નાઇઝ બાય ઇમ્યુન સિસ્ટમ સ્પેસિફિકલી બાય એન્ટીબોડી બી સેલ ઓર ટી સેલ. ફોર એક્ઝામ્પલ The epitope is a specific piece of the antigen to which an antibody bind. હવે કેવી રીતે થશે? સપોઝ આ એન્ટીબોડી છે, આ લાઇટ છે, આ હેવી છે, બરાબર. હવે અહીંયા એન્ટીજન બાઇન્ડ થશે. એન્ટીજન છે આ, કોઈ બી શેપનો હોઈ શકે, એની ટાઈપ ઓફ શેપ. આ એન્ટીજન છે, હવે એની આ સાઈડ છે બહારની, એ સાઈડ થી એ એન્ટીબોડી સાથે અટેચ થાય છે, તો આ પાર્ટ્સ ને શું કહેવાય? એપિટોપ. એન એપિટોપ એ ઓલસો નોન એઝ એન્ટીજેનિક ડિટરમિનન્ટ્સ ઇઝ અ પાર્ટ ઓફ એન એન્ટીજન દેટ ઇઝ રેકગ્નાઇઝ બાય ઇમ્યુન સિસ્ટમ સ્પેસિફિકલી બાય એન્ટીબોડી. આ એક પાર્ટ છે, એન્ટીજનનો જ એક પાર્ટ છે, નાનો પાર્ટ છે જે એન્ટીબોડી સાથે જોડાય ને પછી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ કરે, તો તેને કહેવાય એપિટોપ. હવે ધ પાર્ટ ઓફ એન એન્ટીબોડી ધેટ ઇઝ એન્ટીબોડી એન્ટીબોડી ધેટ બાઇન્ડ ટુ ધ એપિટોપ ઇઝ કોલ્ડ એઝ અ પેરાટોપ. હવે આ એન્ટીબોડી છે, તેના જે પાર્ટની ઉપર એન્ટીબોડી બાઇન્ડ થયું છે તે પાર્ટને કહેવાય પેરાટોપ. એન્ટીજનનો જે પાર્ટ અટેક છે તે એપિટોપ કહેવાય, ને જે પાર્ટ એન્ટીબોડીનો અટેક છે તેને પેરાટોપ કહેવાય. તો આખી પ્રોસેસમાં એ જ કહેવા માંગે છે કે એન્ટીજન અને એન્ટીબોડી બાઇન્ડ થાય, કોમ્પ્લેક્સ ફોર્મ કરે, ત્યાર પછી એ ઇમ્યુન રિસ્પોન્સ આપે. જ્યારે કોઈ બોડીની અંદર બહારથી કોઈ પેથોજન એન્ટ્રી લે અંદર બોડીમાં, ત્યારે એની સામે ઇમ્યુન રિસ્પોન્સ આપે. થેન્ક યુ. ઇફ યુ લાઈક માય વિડીયો, ધેન શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ફોર મોર વિડીયો નોટિફિકેશન.